નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સમાં. તો દોસ્તો, અહીં આપણે કરી છે શરૂઆત ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો માટે આવનારી માર્ચ 2022ની બોર્ડ પરીક્ષાની આઈએમપી પ્રશ્નોની સિરીઝની શરૂઆત. જેનો છે દોસ્તો અહીંયા આપણો આ 14મો વિડીયો. અને આજના વિડીયોની અંદર આપણે અકાઉન્ટ અર્થાત નામાના મૂળ તત્વોના ભાગ 2ના તમામે તમામ વિભાગ સી, ડી, ઈ અને એફના જે પણ પ્રશ્નો કે પછી દાખલાઓ છે તેના આઈએમપીની અહીંયા સમજૂતી મેળવીશું. ફટાફટ આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઇક અને શેર કરીને બનાવ્યા રહેજો વિડીયો માન સુધી, જેથી કરીને અત્રે જણાવેલા એક કે એક પ્રશ્નો કે પછી આઈએમપી દાખલાની અંદર એકદમ વિગતવાર રીતે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આની અગાઉ પણ દોસ્તો આપણે નામાના મૂળ તત્વો ભાગ 1, આંકડાશાસ્ત્ર ભાગ 1 અને 2, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એસપીસીસી તથા અંગ્રેજી જેવા વિષયના તમામે તમામ આઈએમપીના વિડીયોઝ અગાઉથી જ તૈયાર કરેલા છે, જે તમામે તમામ વિડીયોઝ આપને ઉપર આવેલા આઈ બટન દ્વારા કે પછી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક્સ દ્વારા જોવા મળી જશે. તો ત્યાંથી તે તમામે તમામ વિડીયોઝને પણ અચૂકથી નિહાળજો. ચાલો દોસ્તો, વધુ વાર ન કરતાં શરૂ કરીએ આપણો આજનો આ આઈએમપીનો વિડીયો. અહીં દોસ્તો વિભાગ સી, ડી, ઈ અને એફ જે છે તેના જે પણ દાખલાઓ છે તે અહીંયા બ્લ્યુ પ્રિન્ટ મુજબ આપણે વિભાજિત કરેલા દાખલાઓ છે. અહીંયા તમામે તમામ દાખલાઓ પ્રકરણ મુજબ મેં આપી દીધા છે. તમે આ તમામે તમામ દાખલાઓને તાજેતરના વર્ષ 2022ની જે પણ બ્લ્યુ પ્રિન્ટ આવેલી છે તેના મુજબ અહીંયા વહેંચણી કરી દેજો. આ અંગે મેં નામાના મૂળ તત્વો ભાગ 1ના વિડીયોની અંદરની સંપૂર્ણ સમજૂતી આપેલી છે. ધારો કે ભાગ 2ની અંદર પ્રકરણ નંબર 1 શેરમૂડીના હિસાબોના જેટલા પણ મહત્વપૂર્ણ મેં દાખલાઓ આપેલા છે, તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે પ્રકરણ નંબર 1 શેરમૂડીના હિસાબોના જે પણ દાખલા છે તે આપણને વિભાગ એની અંદર 8 ગુણના અહીંયા પૂછાવાના છે, કુલ 2 દાખલા. એવી રીતે જ અહીંયા જો માની લો કે મેં ડિબેન્ચરના હિસાબોના દાખલા આપેલા છે, તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ડિબેન્ચરના હિસાબના દાખલાઓ જે છે તે 2 દાખલા આપણને વિભાગ સીની અંદર 3 ગુણના પૂછાશે. તો અહીં સ્ક્રીનશોટ જે છે તે તમે અહીંયા પાડી શકો છો. આ અકાઉન્ટ ભાગ 2ની જે પણ બ્લ્યુ પ્રિન્ટ આવેલી છે તાજેતરના વર્ષની તેનો, જેથી કરીને તમને ખ્યાલ આવી શકે કે કઈ રીતે અહીંયા જે દાખલા છે તે કયા વિભાગની અંદર આપણને પૂછાવાના છે. શરૂઆત કરીએ દોસ્તો અહીંયા સૌથી પહેલા આપણે શેરમૂડીના હિસાબોથી, જ્યાં પ્રકરણ નંબર 1 શેરમૂડીના હિસાબોમાં માત્ર ગણેલા દાખલાઓ જે છે તે અહીંયા મેં કાઢેલા છે, જેની અંદર સૌથી પહેલાં તો ઉદાહરણ નંબર 10 જે છે તે એકદમ સરસ રીતે તમારે તૈયાર કરી દેવાનો છે. આ સિવાય સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 6, 7, 9, 10, 12 અને 14 આટલા દાખલા જે છે તે તમારે અહીંયા તૈયાર કરી દેવાના છે. એમાં પણ જો મારે મોસ્ટ આઈએમપી અહીંયા પીક કરવા હોય તો હું અહીંયા પીક કરીશ દાખલા નંબર 7, 9, 12 અને 14. દાખલા નંબર 7, 9, 12 અને 14ની તૈયારી તો ખાસ તમારે અહીંયા કરી દેવાની છે. આવી જ પદ્ધતિ મુજબના કે પછી આના આ જ દાખલા જે છે તે આપણને આવનારી બોર્ડ પરીક્ષાની અંદર જોવા મળી શકે છે, એની અહીંયા મહત્તમ શક્યતા રહે છે. તો આટલા મહત્વપૂર્ણ જે પણ આઈએમપી દાખલા નીકળે છે શેરમૂડીના હિસાબોમાંથી તેની તૈયારી તો અહીંયા જે છે તે તમારે અહીંયા કરી દેવાની છે. ત્યારબાદ દોસ્તો અહીંયા વાત આવે છે ભાગ 2ની અંદર બીજા પ્રકરણની, જેનું નામ છે ડિબેન્ચરના હિસાબો. ડિબેન્ચરના હિસાબોની અંદર તમારે સ્વાધ્યાયના દાખલા નંબર 15-20 જે છે તે અહીંયા તૈયાર કરી દેવાના છે. ત્યારબાદ દાખલા નંબર 25, 26 અને 29 જે છે તેની અહીંયા તૈયારી તમારે કરી દેવાની છે. ત્યારબાદ દોસ્તો અહીંયા વાત આવશે સૌથી હેવી એવા પ્રકરણની, જેનું નામ છે કંપનીના વાર્ષિક હિસાબો. આની અંદર સ્વાધ્યાયના દાખલા નંબર 5-11 જે છે તેની તૈયારી તમારે અહીંયા રાખવાની છે. ચોથું પ્રકરણ છે અહીંયા નાણાકીય પત્રકોનું વિશ્લેષણ. આની અંદર ઉદાહરણ નંબર 5, 6, 9 અને 10 આટલાની તૈયારી તમારે કરવાની છે. 9, 10 એક સમયે તમે નહીં કરો તો પણ અહીંયા ચાલી જશે, પરંતુ ઉદાહરણ નંબર 5, 6 જે છે તેની તૈયારી તો ખાસ અહીંયા કરી જ દેવાની છે. મારી સલાહ રહેશે કે આ 4-4 દાખલા તમે કરી દો તો તે વધારે અહીંયા યોગ્ય રહેશે. તો દોસ્તો, માર્ચ 2022ની બોર્ડ પરીક્ષા માટે ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના તમામે તમામ વિષયોના આઈએમપીના વિડીયોઝ આપણે બનાવી રહ્યા છીએ, અને આવનારા સમયની અંદર પણ વિડીયોઝ જે છે તે અહીંયા આવતા રહેશે. જે તમામે તમામ વિડીયોઝ જોવા માટે આપ આપણા ચેનલના હોમ પેજ ઉપર જઈને ત્યાં પ્લેલિસ્ટની અંદર જઈને સૌથી પહેલું જ અહીંયા પેજ જે છે 2022 બોર્ડ એક્ઝામ્સ આઈએમપી સ્ટાન્ડર્ડ 12 ગુજરાત મીડિયમ, એની ઉપર ક્લિક કરીને વિષયોના જે પણ વિડીયોઝ છે તે વિડીયોઝને નિહાળી શકો છો. અથવા તો તમે સર્ચ બટનમાં જઈને જે પણ વિષયના આઈએમપી વિડીયોની આપને જરૂર હોય તેના માટે તમે સર્ચ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, મારે જરૂર છે અહીંયા ઇકોનોમિક્સના આઈએમપીની, તો અહીંયા હું સર્ચ કરીશ ઇકોનોમિક્સ GSEB IMP by
લર્ન વિથ ડેક્સ. બસ સિમ્પલી તમારે દોસ્તો આટલું ટાઈપ કરવાનું છે, અને આટલું ટાઈપ કર્યા બાદ જેવું તમે અહીંયા સર્ચ ઉપર ક્લિક કરશો એટલે તરત જ આપણા જે પણ આઈએમપીના વિડીયો છે તે તમારી સમક્ષ આવી જશે. તો આવી રીતે જે પણ આઈએમપીના વિડીયોની જરૂર છે March 2022ની બોર્ડ પરીક્ષા માટે તે આઈએમપીનો વિડીયો તમે નિહાળી શકો છો. ત્યારબાદ વાત આવે છે અહીંયા પાંચમા પ્રકરણની, જેનું નામ છે હિસાબી ગુણોત્તરો અને વિશ્લેષણ. આની અંદર સ્વાધ્યાયના દાખલા નંબર 4-19 જે છે તે આપણે તૈયાર કરી દેવાના છે. લાસ્ટમાં આપણે વાત કરીએ અહીંયા પ્રકરણ નંબર 6ની, જેનું નામ છે રોકડ પ્રવાહપત્રક. રોકડ પ્રવાહપત્રકની અંદર આપણે ઉદાહરણ નંબર 11 અને 12 તથા સ્વાધ્યાયના દાખલા નંબર 15-20ની તૈયારી અહીંયા કરી દઈશું. તો આપણને કોઈ પણ જાતનો વાંધો જે છે તે રોકડ પ્રવાહપત્રકની અંદર નથી આવવાનો. અને અહીં આની સાથે જ 14મો આઈએમપીનો વિડીયો જે છે આપણો નામાના મૂળ તત્વો ભાગ 2 એટલે કે અકાઉન્ટ પાર્ટ 2નો તે પણ દોસ્તો થાય છે પૂર્ણ. આટલા દાખલાઓની તમે તૈયારી રાખો છો તો વિભાગ સી, ડી, ઈ કે પછી એફની અંદર કોઈ પણ જાતની તકલીફનો સામનો જે છે તે આવનારી બોર્ડ પરીક્ષાની અંદર આપણે અહીંયા કરવાનો રહેતો નથી. આ સિવાય જેમ કે અગાઉ મેં જણાવ્યું કે અન્ય ઘણા બધા વિડીયોઝ અગાઉથી જ આપણે આઈએમપીના તૈયાર કરેલા છે, જે તમામ વિડીયોઝ આપણે ઉપર આવેલા આઈ બટન દ્વારા કે પછી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંક્સ દ્વારા જોવા મળી જશે. તો ત્યાંથી તે તમામ વિડીયોઝને પણ અચૂકથી નિહાળજો. આ સિવાય જે પણ આઈએમપીના વિડીયોઝ બાકી રહ્યા છે તેના માટે પણ હું ચોક્કસથી વધુમાં વધુ પ્રયત્નો કરીશ કે જલ્દીથી જલ્દી તે વિડીયોઝ જે છે તે આપ સૌ વિદ્યાર્થી મિત્રો સુધી હું પહોંચાડી દઉં. એ સિવાય આ વિડીયો પર દોસ્તો હું ટાર્ગેટ મૂકું છું 800 લાઇક્સનો, અને મને ખાતરી છે કે 800 લાઇક્સ જરૂરથી આપ સૌ વિદ્યાર્થી મિત્રો અહીંયા મને કમ્પ્લીટ કરાવી આપશો. તો વિડીયોને લાઈક અહીંયા ચૂકતી કરી દેજો, અને તમામ વિદ્યાર્થી મિત્રો સુધી ક્લાસીસ અને સ્કૂલમાં કરી દેજો આ વિડીયોને શેર. અને આપણી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો અહીંયા બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ દોસ્તો જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ આઈએમપીના વિડીયોની સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.